રુઝાનજી આપની પાસે જવા માંગીશ. મારે મારે કેવું હતું જે મેડમ ના કે એક એમને થોડું મિસગાઈડ કર્યું એટલે ગાઈડન્સ સહી આપવા માંગુ છું કે ગવર્નમેન્ટ કેશલેસ એવી રીતે ઈચ્છે છે ખાલી પેલા રિયલ એસ્ટેટ ના ટ્રાન્ઝેક્શન્સ પર નહીં. એ તમે શોપિંગ કરો, તમે બહાર જમવા જાઓ, પાણી પૂરી ઇન્ક્લુડેડ કહું છું, કારણ કે તમે બહાર જમવા જાઓ તો ભી ગવર્નમેન્ટ કહેશે કે તમે તમારા આઈધર ક્રેડિટ કાર્ડ યા ડેબિટ કાર્ડ થી પેમેન્ટ કરો. તમે કેશ ની જરૂરત જ શું છે? વાય યુ આર યુઝિંગ કેશ? એટલે પોઈન્ટ ઓફ વ્યુ એ છે કે નોટ જસ્ટ ફોર બિગ ટિકિટ ટ્રાન્ઝેક્શન, બટ ગવર્નમેન્ટ કે વોન્ટ્સ કે તમે 25, 50, 100, 500 રૂપિયામાં ભી કેશલેસ ટ્રાન્ઝેક્શન કરો. નાઉ યોર ક્વેશ્ચન. જી બિલકુલ, શું કહો જી સરકાર? હું ભી એમાં એક વસ્તુ કહેવા માંગીશ કે કેશલેસ આઈ અગ્રી બધા માટે કરવાનું છે, પણ એમાં ખોટું શું છે? કશું સાચું છે અને ઇટ ઇઝ ટોટલી ખોટું. કોમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ જે બનાવવામાં આવી છે બહુ સારું છે, પણ એનું જલ્દી ઇમ્પ્લિમેન્ટેશન કરો. ધેટ ઇઝ વોટ આઈ એમ્ફસાઇઝ. પણ 125 કરોડ ની વસ્તી છે અને કેટલા બધા ટ્રાન્ઝેક્શનો થાય છે, તો એમાં થોડો ઘણો ફ્રોડ થવાનો ચાન્સ તો હંમેશા રહેવાનો. ગવર્નમેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે, આઈ એમ એમ્ફસાઇઝિંગ ઓન ધેટ અગેન, કે ગવર્નમેન્ટ જે સ્ટેપ્સ લઈ રહી છે એ ખાસ કરીને સાયબર સિક્યોરિટી જે સ્ટેપ્સ લીધા છે એને ફાસ્ટ લેવા પડશે. અને સેકન્ડ એમ્ફસિસ રિપીટ કરું છું કે ઇટ ઇઝ નોટ ફોર બિગ ટિકિટ ટ્રાન્ઝેક્શન, ઇટ ઇઝ ફોર અ સ્મોલ ટિકિટ લાઈક હોટલ્સ ઓલસો.